તો પાકી ભાભી બનવાની. ભાઈ ભાઈ, તમને શું થઈ ગયું? મંદિરમાં આવા નખરા ના કરવા જોઈએ. આરતીનો સમય થઈ ગયો છે. સાંભળ દીકરી, તારી રેખા મળી ગઈ. તારા ભાઈને સારી છોકરી મળી જશે. ચાલો હવે જઈએ. ચાલો છોકરી સુંદર છે ને ભાઈ? કેમ ભ્યા, ઘરનો જોઈ રહ્યો છું. જ્યારથી મારી બેને ચપ્પલ ઉતારે છે ત્યારથી તું એની પાછળ પાછળ ફરે છે. હે, બહુ ચરબી ચડી છે તને. હોડકો ભાગી નાખીશ. કરો છો ભાઈ, મંદિરમાં ભગવાનના દર્શન કરાવેલા માણસને મારો છો? તું કોણ છે? છે કોણ તું? હું આ મંદિરમાં ઘંટી વગાડું છું. ચૂપચાપ ઘંટી વગાડતો હોય છે ત્યારે મેં તને કઈ પૂછેલું? ન તો પૂછ્યું. તો તું શેનો મને પૂછી રહ્યો છે? સવાલ જવાબ કરવાની આદત છે તને? હે, એક મારીશ ને કાન. તમે અહીંયા પણ મારપીટ શરૂ કરી દીધી. ચાલો હવે. ચાલ. આશુ, સુંદર ફૂલ સાથે કાંટા પણ છે? હા તો શું થઈ ગયું ભાઈ, જીવનમાં જોખમ તો ઉપાડો જ પડે છે, અને અહીંયા જોખમ ઉપાડશો તો સુંદર ફૂલ મળશે. સાંભળી લે, મને ફૂલ પણ નથી જોઈતા અને કાંટા પણ નથી જોઈતા. મને મારી બેન માટે એક સારો વર મળી જાય એટલું જ બહુ છે. હવે ચાલ, બીજે કામ પણ છે. આપણા રાજ્યના એક્સ ચીફ મિનિસ્ટરના જન્મદિવસના અવસર પર અહીંયાની જેલમાં ઉમર કેદ ભોગવી રહેલા તમામ કેદીઓને એમના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને છોડી મૂકવાનો નિર્ણય કર્યો છે, અને એમાંથી મર્ડર કેસની સજા ભોગવી રહેલા 5 કેદીઓ પણ છૂટી રહ્યા છે. એમાં 2 કેદી 210 નંબર અને 510 નંબરને પણ છોડવામાં આવી રહ્યા છે, જેમનું નામ છે રાજેન્દ્રસિંહ અને વલ્લભ સોલંકી. જેલ પ્રશાસન એમના આગળના જીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે અને આશા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં એમનાથી આવી કોઈ ભૂલ નહીં થાય અને એક સારા નાગરિક બનીને બતાવશે. એમ બનેવી આ ખાનદાની નિશાની છે કે હું? નહીં સાળા સાહેબ, તમારા લોહીની નિશાની છે. હાલો સાંભળો ભાઈઓ, વલ્લભભાઈના આવતા જ આપણે લોકો મૂર્તિ બનાવવાની વાતને આગળ વધારીશું. અમારી રક્ષા કરજો પ્રભુ. નમસ્તે ભાઈ. કેમ છો ભાઈલા? તમારું એક નાનું એવું કામ છે ભાઈ. અરે તો બોલો ને. અરે કઈ નહીં ભાઈ, બસ સ્ટેન્ડ ના ખૂણામાં અમે એક નાની એવી મૂર્તિ માંડવા વિચારી રહ્યા છીએ. માફ કરજો ભાઈ, હમણાં જ તો આ બહાર આવ્યા છે. તમે પાછા એમને અંદર મોકલવાનો વિચાર કરો છો? પછી વાત કરશું. એ વૈશાલી, તારો ભાઈ આવી ગયો છે, જલ્દી ચાલ. ભાઈ કેમ છે બેન? તમે છો એટલે ખુશ છું ભાઈ. સાળા સાહેબ, વિધિ શરૂ કરીએ. હાલો શરૂ કરો. અરે રડ નહીં મામા જી. મારા ભાઈ મારા અને મારા પતિને કારણે જેલમાં ગયા હતા. મારા ભાઈ હંમેશા ખુશ રહે માટે મેં મુંડન કરાવ્યું છે. બસ હવે એક સારી છોકરી સાથે એના લગ્ન થઈ જાય, અને લગ્ન થતાં જ હું તમને 2 બકરા ચડાવીશ, અને આવતે વર્ષે એની સાથે ઉત્સવ ઉજવીશ.
અરે તમે ચિંતા ના કરો, આમની માટે ઉપરવાળો બહુ સારી એવી છોકરી શોધી કાઢશે. શું સમાચાર છે? ભાઈ, આ શંકર બોજ મોડું ફાડી રહ્યો છે, મેં એને પકડી મૂક્યો છે. જો તમે નહીં આવ્યા ને તો એ તમને ફસાવી નાખશે. તમે જલ્દી આવો.